ઓમ શ્રી કૃષ્ણ પરમાત્માને નમઃ જય શ્રી કૃષ્ણ બહુ આનંદનો વિષય છે કે આપ સૌની વચ્ચે હું અને મહેન્દ્ર સાથે ઉપસ્થિત થયા છીએ થોડો આશ્ચર્યનો એ પણ વિષય છે કે અમે બંને ઊભા રહીને બોલવા ટેવાયેલા છીએ પણ માસ્તરોવા છતાં આજે બેસીને બોલવાનો વારો છે સામાન્ય રીતે એવું બને કે વીસ જ શ્લોક જેમાં હોય એમાં વળી બે જણાની શું જરૂર આવો પ્રશ્ન ઘણાને થાય અથવા થયો હશે ન થયો હોય તો થાય તો ખોટું નથી પણ ગીતામાં જ્યાં આપણે શાસ્ત્રની વાત કરીએ ને ત્યાં અદ્વૈતની વાત કરતા હોઈએ ત્યાં પછી આ દ્વૈત રચવાનું કારણ શું બે જણા કેમ હશે પણ આપણા શાસ્ત્રો આપણને શીખવે છે કે બંને સત્ય છે દ્વૈતનો પણ સ્વીકાર છે અને એ સ્વીકાર થશે તો જ અદ્વૈતનો પણ સ્વીકાર કરી શકાશે આમ તમે જુઓ તો આખું ગીતા છે એ સંવાદની યાત્રા છે ભલે એમાં કોઈ ઓછું બોલે છે ભગવાન હોય તો વધુ જ બોલે ને એટલે ભગવાન વધુ બોલે છે પણ એ સંવાદની યાત્રાને થોડો પરિચય આપણે સંવાદથી મેળવીએ તો કેમ એવું વિચારીને કદાચ આયોજકોએ અમને બંનેને સાથે બોલાવ્યા હશે અમે બે ભણતરના ગણતરના જીવતરના બહુ અદમ્ય સાથીઓ છીએ એટલે અમે ખૂબ ઊંચા પદે પહોંચ્યા હોય તો એકબીજાને તુકારા સિવાય બોલાવી નથી શકતા એટલે અમારા માટે તો બહુ આનંદનો વિષય છે કે બંને અહીંયા આવ્યા છીએ સામાન્ય રીતે એવું પણ કહી શકાય કે સંવાદની યાત્રામાં સંવાદ કરીએ સંવાદમાંથી વિવાદ થાય તો કાંઈ વાંધો નથી વિવાદને અંતે વિખવાદ ન થવો જોઈએ એટલી કાળજી રાખવી પડે આ વચ્ચે ખજ ઘૂસી જાય છે એની જાળે તકલીફ હોય છે તો અમે સંવાદ અને થશે તો વિવાદ પણ કરવા પ્રયત્નશીલ રહેશું વિચાર એવો આવ્યો કે આયોજન કેવી રીતે કરવું એસઆરકે ફાઉન્ડેશનનો કમલેશભાઈનો તેજલનો સૌનો આભાર એટલે માનું કે આ બાને અમે ઘણું બધું સાથે રહ્યા અને હજી રહીશું દિવસના દિવસ યુનિવર્સિટીઓ છૂટ્યા પછી સાથે રહેવાનો મોકો નહોતો મળ્યો તે આ ગીતા સાનિધ્યએ પૂરો પાડ્યો છે ખરું સાનિધ્ય અમારી વચ્ચે સાધી શકાય એવું છે મિત્રો અમે બંને માસ્ટર છીએ ટિપિકલ માસ્ટર એટલે અમે હોમવર્ક કર્યું છે એસાઇનમેન્ટ્સની જેમ વેચી લીધું છે એટલે લગભગ એકબીજાની સીમામાં અતિક્રમવાનો પ્રયાસ અમે નહીં કરીએ પણ કંઈ થઈ જાય તો કાંઈ અમને એવો ડર નથી કારણ કે બંને એવા જીગરી મિત્રો છીએ એટલે અમે જે વાત કરવાના છીએ તે પુરુષોત્તમ યોગની વાત કરવાની છે આનંદનો વિષય એ છે કે વિનોબાજીની પ્રાર્થનાની પહેલી જ પંક્તિમાં પુરુષોત્તમ ગુરુ તુ એમ કહ્યું છે એ પુરુષોત્તમની વાત કરવાના છીએ વિનોબાજી તો એવું કહે છે કે આ પંદરમો અધ્યાય એ આગળની ગીતાનો ઉપસંહાર છે અને એમણે પોતાના ભાષ્યની અંદર સોળ સત્તર અને અઢાર અધ્યાયને પરિશિષ્ટ કહ્યા છે કે એ બધા એનેક્સચર્સ છે ગીતા અહીંયા પૂરી થઈ જાય છે જે કહેવું છે તે અહીંયા પૂર્ણ થઈ જાય છે કોઈ એવું પણ કહે છે કે એકથી ચૌદ અધ્યાયનું બધું જ આવરણ કરીને જે અર્ક મૂકવો છે તે પંદરમો અધ્યાયમાં મૂક્યો છે આપણને એ પણ ખ્યાલ છે કે પંદરમો અધ્યાય આપણે બહુ બોલવા ટેવાયેલા છીએ તો પંદરમા અધ્યાયમાં આપણે જ્યારે પ્રવેશી રહ્યા છીએ ત્યારે એ એક ખ્યાલ આપણા મનની અંદર આપણે સ્પષ્ટ રાખવો છે કે શક્ય બને એટલી સરળતાથી વાત આપણે કરીશું અને એ સરળતા બંને પક્ષે રહે એવો અમારો પ્રયાસ રહેશે અમે થોડુંક એવું વિચારીએ છીએ કે કદાચ આજે જો વ્યવસ્થિત રીતે બહુ ચાલે ને એવું થાય તો એવું બને કે પ્રશ્નોત્તરી સ્કીપ કરવી પડે તો એવું પણ વિચાર્યું છે કે આ વખતે બદલે આવતી વખતે અડધી કલાકમાં સમાપન થાય અને પછી માત્ર પ્રશ્નોત્તરી ઉપર જતા રહી શકાય એટલે એ આપણે માનસિક તૈયારી રાખીએ અમસ્તો આપણે બહુ પ્રશ્નો હોતા નથી કરતા હોઈએ છીએ મિત્રો પંદરમાં અધ્યાયને ચાર ભાગમાં વહેંચ્યો છે જે આપ સૌને ખ્યાલ છે એકથી છ શ્લોક છે પછી સાતથી બાર શ્લોક સાતથી અગિયાર છે બારથી પંદર છે અને સોળથી વીસ છે આ ચાર ભાગમાંથી પહેલા બે ભાગ અમે આજે લેવાના છીએ એટલે અગિયાર શ્લોક આજે લેવાના છીએ અને પછી નવ શ્લોક આવતા સેશનનો લઈશું આપણને સામાન્ય રીતે એવું લાગે કે રચનાકારે કવિ વ્યાસે બહુ જ આયોજનપૂર્વક આ વસ્તુઓ લખેલી છે આપણી સમક્ષ મૂકી છે એનું એક કારણ છે કે એને શું કહેવું છે એક શિક્ષક તરીકે એ મુદ્દો છે અને મુદ્દાને વર્ણવતા કેટલાક શ્લોક છે તો પહેલાં જે એકથી છ શ્લોક છે એની અંદર સંસાર વૃક્ષનું વર્ણન છે અને પછી એનું છેદન કરીને ભગવાન સુધી કેમ પહોંચવું એની વાત છે બીજા જે સાતથી અગિયાર જેને પણ અમે આજે કવર કરવા માગીએ છીએ એ જીવાત્માના સ્વરૂપની વાત છે કે કયું સ્વરૂપ છે એને જાણનારું કોણ છે એને ન જાણી શક્ય કોણ છે એનું વર્ણન છે અને આવતા સેશનમાં લેવાના છીએ તે બારથી પંદર એમાં ભગવાનના પ્રભાવનું વર્ણન છે અને છેલ્લું સમાપન સોળથી વીસ આપણને બહુ મૂંઝવતા કેટલાક શબ્દો છે અને જેના આપણે જુદા જુદા અર્થઘટનો કરીએ છીએ તે ક્ષર અક્ષર અને પુરુષોત્તમ એ ત્રણ મુખ્ય ડગલાઓનો બહુ વિસ્તૃત પરિચય છે આજે અમે પહેલાં બે વિભાગમાં આગળ વધવાના છીએ હું મહેન્દ્રને વિનંતી કરું કે તે આરંભ કરે અને શરૂઆતના શ્લોકથી તે આગળ કરે અને પછીથી હું સાથે જોડાઈ જઈશ નમસ્કાર તો આજે સંવાદ બધી બાજુનો છે અહીંયા પણ છે ને ત્યાં પણ છે પણ આ અધ્યાય છે એમાં સંવાદ નથી કારણ કે અર્જુને કશું પૂછ્યું નથી તો એ ભગવાન કહે છે એટલે એને ખબર છે કે આ નહીં પૂછે અને કે એને સંસાર વિશે ખબર નહીં હોય અને મારે પાડવી પડશે એટલે શરૂ કરતા હશે પણ મારે તમને પહેલાં એ પૂછવાનું છે કે છત્રીસ કલાકથી તમે અહીંયા સાંભળો છો તો પહેલાં અધ્યાયમાં જે વિષાદવાળી સ્થિતિ હતી અર્જુનની એ આખું આખી ગીતા છે વિષાદમાંથી પ્રસાદ તરફ જવાની યાત્રા છે તો પ્રસાદમાં ક્યાં સુધી પહોંચ્યા છો પ્રસાદ અનુભવાય છે કે ખાલી પ્રસાદ સમજાય છે સમજાય તોનો સ્વાદ ના આવે એ કદાચ પહેલા સાત્વિક અહંકારમાં ભળી જાય હોય તો એટલે જિજ્ઞાસુ બધા જ હોય એમાંથી હવે તો જે મહાબાહો વારે વારે મહાબાહો મહાબાહો એમ કહે છે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે મહાબાહો કારણ કે વારે વારે બાવડા કસવા પડે એવી સ્થિતિ છે એમાં આજનું જે છે પુરુષોત્તમ યોગનો અધ્યાય એ અધ્યાય એવો છે કે જેમાં ભદ્રાઈએ કહ્યું એમ કે આગળ જે આવી ગયું છે એના વિશે છે પણ થોડુંક જુદું પણ છે જે ખાસ કરીને સંસાર વિશેની પહેલાં કહ્યું નથી વિરાટ દર્શન કરાવી દીધું છે પણ એ વિરાટ દર્શન તો આમ આકાશ મને હવાય છે પણ આપણે જે ભૂમિ પર રહીએ છીએ ને અને રોજ જે માથાગોટ કરીએ છીએ તો સંસારી તરીકે આપણે ગીતા સાંભળી છે કારણ કે આખું છે એ શોકમાંથી મુક્તિ તરફ જવાનું છે તો આ છત્રીસ અઠવાડિયામાં છત્રીસ અઠવાડિયા થયા ને એમાં ઘરમાં કંઈ શાંતિ સ્થપાય છે કે કેમ એવું કોઈ ટીકમાર્ક રાખો છો તમે કે આટલા કલાકો ઓછાથી પહેલાં આટલી માથાકૂટ થતી હતી બાકી આપણે ત્યાં બંને બાજુ હોય છે આપણા જે ઉપનિષદો કે વેદ કે બધા ગ્રંથો છે એમાં જેનો મહિમા હોય એની સામેની કહેવતો પણ હોય ને કહેવાતું પણ હોય કે ભાઈ સંસાર છે ચાલ્યા કરે તો હોય ને હવે સંસાર છે ચાલ્યા કરે એમ કે રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે અને પેલું શેક્સપિયરે કહ્યું હતું એમ કે ઇફ યુ પ્રિકસ ડો નોટ વી બ્લીડ તમે જો અમને ખંજર મારો તો લોહી ના નીકળે એમ ઘરમાં બોલતા હોય ને કે ભાઈ તું આવું બોલતો અમને ગુસ્સો ના આવે હવે જેવું એવું બોલાતું ઓછું થયું હોય તો થોડાક મહાભાવુ થયા એટલે એની વાત નિરાતે આવતી વખતે કરવી જોઈએ અત્યારે શરૂ કરીએ આપણે કે સંસાર વિશે વાત માંડે છે જ્યારે ત્યારે આ છે એ એક મૌલિક સમસ્યા છે એવું એક ભાષ્ય કરે કહ્યું કે સંસાર એક મૌલિક સમસ્યા છે હવે મૌલિક શબ્દ આપણામાં આવે એટલે આપણે બધા ભણ્યા છીએ એટલે ઓરિજિનલ એમ લાગે ઓરિજિનલ સમસ્યા છે ઓરિજિનલનો અર્થ મૂળથી થાય ઇઝ મૂળ કે મૂળમાં સમસ્યા રહેલી છે મૂળની વાત આજે આવશે જે ઉર્ધ્વ મૂળ છે એટલા માટે મૌલિક સમસ્યા કઈ છે આપણા બધાની કારણ કે સંસારમાં રહેવાનું છે અને શાંતિથી રહેવાનું છે અને કેટલું અઘરું છે એની બરાબર અનુભૂતિ છે શાંતિ થાય તો સારું એવું ઓમ શાંતિ શાંતિ આપણે પ્રાર્થના કરતા સ્કૂલમાં ત્યારથી કહેતા આવીએ છીએ તો એમાં આગળ ધપાયું છે કે કેમ તો એ મૌલિક જે સમસ્યા છે એ સમસ્યા માટે હવે વાત સીધી કરે છે કે આ બધું જોયું પણ હું સંસારની વાત કરું સંસાર શું છે તે સંસાર શબ્દ છે તો ગીતા કે કોઈ પણ ભારતીય દર્શન વાંચીએ ત્યારે એની વિભાવના એના શબ્દો પરથી જવું પડે કે સંસાર શા માટે કહ્યો છે સમસરતી જે સતત સરતો રહે છે ફ્લોઈંગ ઇટરોની ફ્લોઈંગ એ વહ્યા જ કરે છે એ નદી છે નદીનું રૂપક પણ આપણે ત્યાં છે કે નદી છે એ ચાલે જ રાખે છે એમ સંસાર છે સંસાર ચાલતો રહે છે તો સંસારમાં બધું ચાલે એ સંસાર છે એ ચાલ્યા કરે એ આપણા માટે ઘણીવાર આશ્વાસન તરીકે આપણે લેતા હોય છે કે ભાઈ ઝઘડો થોડોક થઈ ગયો ને મારા મારી થઈને થાય તો સંસાર છે ચાલ્યા કરે જો આશ્વાસન તરીકે લઈએ તો સુધરાય નહીં તો એમાંથી બહાર ના નીકળે પણ એ આપણને વાગતું હોય ચાલ્યા શા માટે કેમ ચાલ્યા કરે એની સામે પડવું હોય ત્યારે થાય તો એને માટે સમજાવે છે અને જે શ્લોક છે એ આપણે તમે જાણતા જશો આમ તો એના શબ્દો છે આપણે જોઈ લઈએ કેટલાક કે ઉર્ધમૂલમ અધ શાખ અશ્વત્થમ પ્રાહુ અવ્યવયમ યસ્ય પર યસ્તમ વેદ વેદવિત એના મૂળ છે એ ઉપર છે અને અધ શાખ શાખાઓ છે એ નીચે છે એટલે પહેલાં તો આપણે એવી ખબર પડે કે આપણે ઊંધે માથે છીએ આ સંસાર જે છે એમાં મૂળ ઉપર છે ને નીચે છે હવે એટલું તો કહ્યું પછી પ્રાહુ એવું કહેવાય છે પ્રાહુ કહેવાય છે કે અવ્યયમ અવ્યય છે અવ્યય છે તો સતત ચાલતું રહે છે જે અવિનાશી છે એવું છે એનો જેનો વ્યય થતો નથી વ્યય થતો નથી એટલે અટકતું નથી એટલું જ નહીં બંને જાતના શબ્દો છે આપણે સંસારને નાટક પણ નાટક કહીએ છીએ કે તો નાટક ચાલે રાખે પણ નાટકને બે રીતે જોઈ શકાય એક તો નાટક જે ટકતું નથી તે એટલે વહે છે ને બીજું ન અટક એમ પણ સમાજ થાય એનો કે જે અટકતું નથી તે બે છે એટલે ઇટ્સ અ ફિનોમિનાન કે થાય છે વિલાય છે થાય છે વિલાય છે દૃશ્ય ઊભું થાય ને ખતમ થઈ જાય દૃશ્ય ઊભું થઈને એટલે ખબર ન પડી કે આવડા મોટા કેમ થઈ ગયા આટલા વર્ષો જતા રહ્યા તો એવું જે થયા રાખે છે એ આ વૃક્ષ છે હવે એના મૂળ ઉપર છે તો ઉપર શું કોણ છે સૌથી ઉપર તો આપણી જે આખી હાયરાર્કી છે એ એમણે જે વાત કરી કે ક્ષર અક્ષર અને પુરુષોત્તમ એ થ્રી ટીયર છે એમાં ઘણીવાર એવું થતું હશે લોકોને કે આ બધા અલગ અલગ લોકો હશે આ બધા જે નામ બોલીએ કે બ્રહ્માને વિષ્ણુ ઈશ્વર ઈશ્વરને બધા બધા અલગ અલગ હશે બધા અલગ અલગ નથી એ બધા એક જ છે પણ જે જાતની ડ્યુટી કરે એ પ્રમાણેના નામ પડે જેમ કે હું ઘરે ચા બનાવું છું કે રોટલી વણું છું તો ચા બનાવું ત્યારે હું ચાકર કર કહેવાનું અને રોટલી વણું તો વણકર કર પણ હું છું એ જ એવી રીતે આ બધા નામ આવે ત્યારે જોવાનું કે આ છે એ બધા જુદા જુદા એવું નહીં વિચારવાનું કે પુરુષોત્તમ આવા હશે ને આ બ્રહ્મા આવા છે ને આવા છે ને એ બધા જે તે ખુરશી પર બેસે એટલે એવા થઈ જાય એ બધા છે તો પણ એમાં સૌથી ઉપર છે પુરુષોત્તમ પુરુષ અને ઉત્તમ બે શબ્દો છે ઉત્તમનો અર્થ થાય શ્રેષ્ઠ પણ એવો ના થાય આપણે ઉત્ત તમે છે ઉત્ત એટલે ઊંચું સૌથી ઊંચું સર્વોચ્ચ સુપ્રીમ એ સૌથી ઉપર છે એટલે બીજા છે એને નીચે આવશે જે જ્યારે હેર આવશે ત્યારે કે એ એ સૌથી ઉપર છે અને ત્યાંથી બધું આવે છે જે કંઈ ચિનગારી આવે છે એક જ દે ચિનગારી એ ચિનગારી એક જ આવી છે ત્યાંથી પછી બીજા બીજા કામ સોંપાય છે બીજાને એ બધાને એટલે એ ઉર્ધ્વમૂલ ત્યાં છે ત્યાંથી બધું નીચે ઉતરે છે અધ શાખ શાખા નીચે છે એમાં સૌથી પહેલાં છે એ બ્રહ્મા આવે છે એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રિમૂર્તિ કહેવાય છે ને આપણે નારાયણભાઈ બધા એક શબ્દ નારાયણ છે બધા માટે એ નારાયણ છે તો આ ત્રણેય છે એમાં કામ સોંપેલા છે કે બ્રહ્મા છે એનું કામ આખું રચના કરવાનું કલ્પ કરવાનું છે રચના કરે છે બધાને એસેન કરે છે બ્રહ્મા એ કામ ઈશ્વરને સોંપ્યું છે ઈશ્વર છે એ મેનેજર છે આખી આપણે જે સંસાર ચાલી રહ્યો છે એટલે એટલે આપણે વારે ભગવાન યાદ કરીએ કે ભગવાન ભલું કરજે એટલે એ ઈશ્વર કે ભગવાન તમે જો ગીતામાં ઈશ્વર શબ્દ બહુ ઓછી વાર આવે છે આખી ગીતામાં બહુ જ ઓછી જગ્યાએ ઈશ્વર શબ્દ આવ્યો છે જે ચલાવે ને ઈશ્વર કહેવાય ગુજરાતી એ થાય ઈશ્વર એટલે રાજ ચલાવવું ઈશ્વરનું રાજ્ય છે આખું એ ઇઝ રેનિંગ ઇટ તો એ બ્રહ્મા છે એ થડ છે આનું ને એમાંથી પછી ડાળખીઓ ફૂટી છે બધી હવે એ વૃક્ષને કહ્યું છે કે એવું અશ્વત્થ કહ્યું છે તો અશ્વત્થનો આમ પીપળો એવું કરીએ પણ પીપળો શા માટે કહ્યું છે અને એ પીપળા માટે શબ્દ છે અશ્વત્થ પ્રયોજો છે તો અશ્વત્થ શબ્દ છે એ ધ્યાન રાખવા જેવો છે સ્વ એટલે આવતીકાલ સ્વનો અર્થ આવતીકાલ યસ્તન ભૂતકાળને એવું જે આવે છે એમાં સ્વસ્તન ભવિષ્ય કઢાવે હ્યસ્તન ભૂતકાળ આવે સ્વસ્તન ભવિષ્ય આવે સંસ્કૃતમાં તો સ્વ સ્વ છે આવતીકાલ છે તો અ સ્વસ્થ જે આવતીકાલ સુધી ટકતું નથી તે એને અસ્વસ્થ કહેવાય એટલે શબ્દ અમસ્તો નથી એ શબ્દોને બરાબર જો આપણે ખોલીને જોઈએ એવી રીતે જ સમજાય ભારતીય દર્શનને સમજવા માટે જ કરવું પડે તો એ ટકતું નથી ક્યારેય પણ આપણે તો કાયમી જોઈએ ને પરમનન્ટ પોસ્ટ જોઈએ જે જોઈએ કશું તો સ્થિર થવાય એમ હવે બધું અસ્થિર છે એમાં સ્થિર કેવી રીતે થઈ શકાય એમાં સ્થિર થવાનું વિચારવું એ જ એનોમલી છે એ અશક્ય જ છે અત્યારે આપણે બેઠા છીએ આ ક્ષણે આપણે એક મિનિટના એક લાખ કિલોમીટરથી વધારે ઝડપે ફરી રહ્યા છીએ અત્યારે નાવ હિયર એન્ડ નાવ એમાં આપણે સ્થિર થવું છે એટલે સંસારને વળગી રહ્યા છીએ પણ જો જાણીએ તો હવે શા માટે આ જાણવાનું છે તો જેમાંથી છૂટવું હોય એને ઓળખવું તો પડે ને એટલે સંસારથી છૂટવું હોય તો સંસારની તમને ખબર હોવી જોઈએ કે ભાઈ કૂતરું છે તો દોડસન કરડશે ગાય હોય તો ઢેંક મારશે તો કઈ રીતે બચાવ કરવો એના પર આધાર રાખે છે તો એ સંસારને ઓળખવાનું કહે છે પણ સંસારને તો ઓળખવાનો બીજું પણ છે સાથે સાથે એ છે એ છે કે કોને કોને બચવાનું છે સંસારથી એમાંથી કોને નીકળવાનું છે જીવ નીકળવાનું છે આપણે નીકળવાનું છે તો પોતાની સમજવો પડશે ને હવે બેમાંથી કયું અઘરું પડે એવું છે બે એકબીજામાં ફસાયેલા છે એટલે એક એવો આખો ફિલોસોફિકલ પ્રોબ્લેમ છે કે સંસાર આપણી અંદર છે કે બહાર છે આપણે સંસારમાં છીએ કે સંસાર આપણી અંદર છે તો બંને બાજુ છે આપણી અંદર છે ને બહારે છે બે બાજુ છે સંસાર તો આપણને પણ ઓળખવા પડશે એ બેની આપણી ઓળખાણ અગાઉ બહુ આપી દીધી ઘણા બધામાં ખરેખર તો જે આઠમો ને નવમો અધ્યાય છે એ આની પૂર્વ ભૂમિકા છે પંદરમો અધ્યાય છે એમાં આઠ ને નવ જે અક્ષરધર્મ વિષય છે અને યોગ્ય છે એ બંનેને આધારે આમાં ઘણું બધું કહેવાય છે એ બે બરાબર હોય તો આ સમજાતું જે એવું છે તો આવું એ છે અને યસ્ય પરણાની આના પાંદડા છે એ છંદ છે એટલે શું છંદ છંદ ઇઝ વેદ છંદ છે એ વેદ એમ પણ છંદ વેદને છંદ શા માટે કહે છે છંદ છે મૂળ છિદ્ધ થતું પણ જે છાવરે છે તે જે ઢાંકી દે છે તે તો વેદમાં જે જ્ઞાન છે તો વેદમાં જે કયા કયા કર્મો કરવાના છે જે આવા સાંસારિક કર્મો હોય કે અનુષ્ઠાન કરવાના છે એ બધાના પણ સૂત્ર મંત્રો છે સૂત્રો છે તો એ છે એ કેટલુંક છુપાવે છે કે આપણને જે ખરેખર આત્મા છે કે અગ્નિ છે એનાથી દૂર પણ લઈ જાય છે કારણ કે વેદના જે કરવાના કર્મો અનુષ્ઠાન તરીકે કરવાના કર્મો એ કર્મો છે એ હંમેશા યોગ્ય જ છે એવું નથી એના વિશે પણ ઘણી ચર્ચાઓ છે તો છંદાંશી આના પાંદડા છે એ પાંદડા શું કરે પાંદડાનું કામ શું છે વૃક્ષને ઢાંકી દેવાનું વૃક્ષને ઢાંકી દેવાનું અને પાંદડા છે આપણું ધ્યાન ખેંચાય વૃક્ષને ઓળખીએ આપણે પાંદડાથી ઓળખીએ એ પાંદડા છે શું છે એના પછી આવશે પછી પણ એ પાંદડા છે એ બધા વિષયો છે તો આપણે પાંદડામાં ભેરવાઈ જઈએ છીએ એટલે હવે તમે જુઓ કે આપણે સંસારમાં ભેરવાઈએ છીએ ક્યાં હવે જવાનું છે મૂળમાં મૂળ છે એ ઉપરથી નીચે આવે છે અને એ છે ઉર્ધ્ધમૂલ અધાખા એ તો કહ્યું બીજો જે શ્લોક છે એના પછી તરત જઈએ તો આની સાથે જોડીને હવે સમજી શકાશે કે અધઃ ચ ઊર્ધ્વ પ્રસૂતા તસ્ય શાખા અધહચ ચ નીચે નીચેને ઉપર એની શાખાઓ ફેલાયેલી છે હવે નીચેને ઉપર કહીએ ત્યારે અધહ એટલે નીચે જે નીચે કહીએ છીએ એ એવી શાખાઓ છે કે જેમાં આપણે કર્મ કરીએ તો વધારે બંધાતા જઈએ એટલે એવા કામ કે જે આપણને છોડે નહીં આપણે છોડી શકતા નથી કારણ કે એવા છે કે આપણે બાંધી દે છે એક એ કહે છે આપણને ખબર છે કે કમાવાનું હોય કે અમુક કામ રાખી લીધું હોય તો પછી મૂકાતું નથી કેટલાક કરવા જ પડે આવા કામ છે કે જવું જ પડે નહીં તો હવે કોઈના લગ્ન હોય તો જવું તો પડે જ ને એ પડે જ જ એવું કોણે કહ્યું છે અથવા પાર્ટીમાં જઈએ તો આવા કપડાં તો પહેરવા જ પડે ને એવું એટલે હવે આ ચ છે ને એ અગત્યનો છે જીવામાં ચ અધ ચ ઉર્ધ્વ ચ છે એ મધ્ય બતાવે છે ઉપર છે ચ મધ્યમાં છે અને નીચે પણ છે તો સંસારિક આપણા લોકોએ શું કરવા શું સમજવાનું છે કે બે જાતના કર્મો કરવા પડે એક કર્મો જે બાંધે છે તેને બીજા છૂટા જે છોડીએ છીએ તે જે કર્મ ફળ ભોગવી લઈએ અને કર્મ આપણને મુક્ત કરે તેવા કર્મો કારણ કે આપણને ખબર છે કે ખરાબ કર્મો કર્યા હોય તો પછી બીજો જે જન્મ મળે એ જન્મમાં તમારે એ ભોગવવા પડે એટલે ભોગયોનીમાં જાય એ બધી કીટ યોની છે અને પછી એમાંથી થોડા એમાંથી પાછા ઈશ્વર છે એ પાછા મૂકે અને મનુષ્ય જન્મમાં અને મનુષ્યને જ માત્ર કર્મનો અધિકાર છે તો જે વખતે એવા કર્મ કરો કે સાત્વિક કર્મ કે ઉપર જવાય એવા હોય તો એમાં ઉપર પણ જવાય નીચે પણ જવાય મીન્સ યુ હેવ એ ચોઈસ આપણી પાસે ચોઈસ છે રાખના રમકડા ભગવાનને મોકલા એટલે પાછા ને એવા જવાના કે જેવી હતી ઝોંકી ત્યો ધરી ધરી ચદરિયા જેવી હતી એવી ધરી દીધી એવું નથી તો એ બંને તરફ ફેલાયેલી છે શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા ગુણ પ્રવૃદ્ધા પ્રવૃદ્ધા એટલે વિકસી ગયેલા ઘણા બધા ગુણ ત્રણ ગુણો છે આગળ વાત આવી ગઈ છે હવે આ ત્રણ ગુણ છે એનાથી આ પેધી ગયેલા છે પ્રવૃદ્ધા છે એ આ છે વિષય પ્રવાહ આપ પાંદડા છે કૂપડો છે એ બધા વિષયો છે પણ પેધી ગઈ છે શું શાખાઓ હવે આ ત્રણ ગુણ કયા છે એ બધાને ખબર છે ને એના ગુણ શા માટે કહે છે કોઈને ખબર છે વાત થઈ છે આગળ અને ગુણ કહેવાય સત્તર રજસ તમાસે ગુણ કહેવાય આગળ એક આખો પાર્ટ આવી ગયો છે ત્રણ ત્રણેય ગુણ આની ચૌદમાં ધ્યેયમાં જ છે ચૌદમાં ધ્યેયમાં જ છે ગુણ શબ્દનો અર્થ થાય દોરી ગુણ એટલે દોરી એટલે બાંધે છે ગુણાકાર કરીએ છીએ આપણે 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 ગુણિયું જે હોય છે શણ એને ગુણિયું કહીએ છીએ કારણ કે એ દોરીમાંથી બનેલું છે ગુણ એટલે દોરી જ થાય એનો અર્થ તો એ ત્રણ દોરીઓ છે એનાથી આપણે બંધાયેલા છીએ એ એ દોરી જે છે એ પેધી ગઈ છે એટલે એ ત્રણ ગુણવાળી પ્રકૃતિ છે એટલે પછી એમાંથી બાકીની બધા પંચમહાભૂત અને બધી ઇન્દ્રિયો અને વિષયોને બધું ઊભું થાય એમાં એટલે આ ગુણોને પોઝિટિવલી જોવાના કે નેગેટિવલી જોવાના છે ગીતાવાળાએ ગીતા સમજવા કે કરવાવાળાએ ગુણો જોઈએ કે ન જોઈએ જોઈએ આપણે જન્મીએ ત્યારે ગુણો સહિત જ જન્મીએ ત્રણ ગુણોથી જ બને પ્રકૃતિ બની છે કારણ કે પ્રકૃતિમાંથી આપણે આવ્યા છીએ તો ત્રણ ગુણોથી જ ત્રણ ગુણો બધાનામાં છે પણ એ જોઈએ નહીં કારણ કે ભગવાન કહે છે કે નૈસ્ત્રીયા ગુણો ભવાર્જુના હે અર્જુન તું ત્રણ ગુણ વગરનો થા થાય તો માત્ર એક અર્જુનને જ કહે છે કે આપણને કહે છે કે અર્જુનને કહેતા હોય તો સારું આપણે તો છૂટી જઈએ એમાંથી એવું નથી એટલે હજુ આ શબ્દ આપણને નાખી દેશે છે ઊંચવાડામાં કે આપણને કહે છે કે ભાઈ નૈસ્ત્રયા ગુણો ભવ પણ કોણ થઈ શકે જે અર્જુન જેવો રુજુ જે રુજુ છે અર્જુન કહેવાય રુજુ રુજુતા હોય તો એની શાખાઓ છે અને પ્રવાલા છે વિષય પ્રવાલા એ બધા પાંદડાઓ ચમકે છે કૂપણો છે એ આપણને પકડી લે છે એટલે આપણે એ જોઈએ અને પાછળ દોડીએ છીએ જે કંઈ આપણે ચકાચુંદ કરી દે તો એ બધા ભોગવવા માંડીએ અધશ્ય અનુસંધાન અનુસંધાની એના મૂળ છે ઉપર પણ જાય છે કર્માનુબંધીની એ કર્મને બાંધતા મૂળો બંને બાજુ છે અધ જે જાય છે એ બાંધે છે મનુષ્ય લોકે મનુષ્ય લોકમાં આપણે એ રહીએ છીએ તો એમાં જે શાખાઓ અધઃ નીચે જાય છે એ મૂલાની અનુસંતતાની એ જે મૂળ છે એ મૂળને અનુસંતતાની ફેલાવે છે એટલે એ બાજુ આપણને પહોંચાડે છે એટલે આટલામાંથી આપણે કેટલું સમજ્યા નંબર એક કે સંસારી છીએ એટલે બધું ચલાવી લેવું ને તો ચાલે ને આવું તો હોય જ ને એક્સેપ્ટ કરશો તો તમે તમારી જાતને બચાવો છો ડિફેન્સ કરશો તો બદલાશે નહીં તમે જે વસ્તુને સ્વીકારો એ તો આવું જ હોય ને તો નહીં થાય પહેલાં નકારો હોય ને કે ના આવું તમારે નથી ચાલવા દેવું એક એ થ એક કહેવા માટે મહાબાહુ થવો પડે પહેલવાન થવું પડે બીજું કે છૂટ છે ઉપર જવાની નીચે જવાની બંને છૂટ છે એ છૂટ આપણે લેવી છે એને માટે ગુણમાંથી છૂટવાનું છે ગુણમાંથી છૂટવા માટે પેલા વિષયો છે એમાંથી બહાર નીકળવું પડે વિષય અને બધું ઇન્દ્રિયોને બધું બીજા ધ્યેયથી બધામાં બધામાં જ આવે છે એટલે એ કહેવાની જરૂર નથી જ ઇન્દ્રિયો જેનો વિચાર કરે જેનું સપનું જોવે જેની પાછળ પડે એ બધા વિષયો છે જેનો જેને મનમાં વાગોળે એ બધા જ વિષયો છે તો આપણે એનાથી જ ચાલતું હોય છે એટલે મન કેવી કેવી તકલીફ કરે છે એ બધું આવશે હવે તો આવી રીતે આનો પ્રારંભ થાય છે કે સંસાર આ છે એટલે એ ચાલ્યા કરે જો આપણો સહકાર હોય તો આપણા સહકાર વગર આપણું કોઈ અપમાન પણ ના કરી શકે એટલે આપણે સંસારમાં પીડાતા હોઈએ તો કારણ કે આપણે સહકાર આપીએ છીએ એ સહકાર આપવાનું બંધ કરવું જોઈએ એટલું આમાંથી થાય છે થોડું લાંબુ થયું કઈ વાત સંસાર છે ચાલ્યા કરે મિત્રો પહેલાં બે શ્લોકની બહુ વિસ્તૃત વાત મહેન્દ્રએ કરી માત્ર થોડું ઉમેરવાનો એ પ્રશ્ન થાય કે સંસાર કેવો છે તો યુ કેનોટ શો ધ સંસાર એ એવો શબ્દ છે કે જે ક્યાંય દેખાતો નથી છતાં છે અને છતાં આપણને હેરાન કર્યા કરે છે બાપુજી ગુજરી જ્ઞાન દાડો ન કરો તો સંસાર આપણને હેરાન કરે સમાજ આપણો હેરાન કરે સમાજ ક્યાંય દેખાતો નથી અને જે દેખાતા નથી એ હેરાન કરી એને પહોંચી શકવું બહુ મુશ્કેલ હોય છે શત્રુ સામે હોય તો તો વાંધો ન આવે પણ મિસાઇલથી એટેક કરતા હોય તો ક્યાં છે એને ખબર નથી પડતી તો તમે જેને દેખાડી નથી શકતા તે સંસાર છે એનું રૂપ દેખાતું નથી એનું સ્વરૂપ દેખાતું નથી છતાં એની હાજરી છે આ જે મૂલવાળી વાત કરી એનો એક અર્થઘટન એવું પણ છે કે વૃક્ષ કોઈ દિવસ ઊંધું ન હોય આપણે તો મૂળિયા નીચે હોય એવું જ વૃક્ષ જોવા ટેવાયેલા છીએ પણ અહીંયા ઊંધા વૃક્ષની કેમ કલ્પના કરી હશે કદાચ એવું પણ બને કે અહીંયા ઉર્ધ્વનો અર્થ ઉત્કૃષ્ટ છે ઉચ્ચ છે ઉર્ધ્વ એટલે ઉપર અને અધ એટલે નીચે શાખાઓ નીચે છે અને મૂળ ઉપર છે વિકસે છે તે પહેલાં મૂળ અને મૂળ વિકસે છે માટે શાખાઓ વિકસે છે આજુબાજુમાંથી સાર તત્વ શોષવાનું કામ મૂળ કરે છે અને મૂળ જો સાર તત્વ શોષી શકે તો પછી એ આપણા શાખાઓ સુધી બધું પહોંચાડે છે એટલે એક અર્થ એવાનો એવો પણ થાય કે ઉપર તત્વ જે છે જે ઉત્કૃષ્ટ છે જે ઈશ્વર છે એ તરફ જેટલું આપણું ધ્યાન રહેશે અથવા જેટલું આપણને ઉપરથી શોષાતી શ્રેષ્ઠ વસ્તુઓ મળશે એનાથી આપણી શાખાઓ વિકસશે હવે જે મહેન્દ્રએ કહ્યું એવી સીધી વાત છે કે તમે સંસારના વિકાસમાં પડ્યા રહેશો અથવા સંસારની કોમેન્ટમાં પડ્યા રહેશો તો એનો અર્થ એવો કે તમે સાર તત્વ નથી લઈ રહ્યા છે તો બધું ઉપર થાળ ભર્યો છે છપ્પન ભોગ ઉપર છે પણ એ છપ્પન ભોગમાંથી મારે શું આરોગવું એ એમણે મારી ઉપર છોડ્યું છે અને એમાં જે આપણે ખાસ કરીને કહેતા હોય છે સંસાર વૃક્ષ છે એ ત્રિગુણાત્મક શાખાઓવાળું છે તો એ ત્રણ ગુણવાળી વાત આપણે અગાઉ એ પણ વાત કરી ગયા છીએ કે હકીકતમાં સુખ અને જ્ઞાન આ બે જો આપણી પાસે આવે તો આપણો સત્વગુણ બંધ થાય છે સુખ અને જ્ઞાનથી આમ છતાં રાગ તૃષ્ણા અને અશાંતિ આવે તો રજોગુણ બંધાય બંધ થાય છે અને છેલ્લી વાત પ્રમાદ આળસ નિદ્રા આ બધું જો આપણી ભેગું રહે તો આપણો તમો ગુણ બંધ થાય છે હવે વી આર ધ બેસ્ટ જજ ઓફ અવર સેલ્સ કે ભાઈ લેટેસ્ટ ડિસાઇડ કે આપણે શેમાં છીએ જ્ઞાનમાં છીએ શાંતિમાં છીએ પ્રમાદમાં છીએ એ પ્રકારે આપણો એ ત્રણમાંથી ગુણ બંધાવવાનો છે ને એ ગુણના આધારે કાં આમ જવાનું છે ને કાં આમ જવાનું છે આપણે ત્રીજા શ્લોક ઉપર આવીએ ન રૂપ મત્્યહ ન તથો લભ્ય તે આ બહુ જાણીતી વાત છે અને એ પહેલાં બે શ્લોકનું એક્સટેન્શન છે એક્સટેન્શન ક્લિયર એ તે છે કે આ બધું છે ચાલો પણ કરવાનું શું તો આપણને કહ્યું અશ્વત્થ મેનમ સુવિરૂઢ મૂલમ અસંગ શસ્ત્રે ન દ્રઢે ન આ બહુ મહત્ત્વની વાત છે જે કાપવાની એણે વાત કરી કે તમારે સંસાર પ્રમાણે ચાલવું છે કે ના પહેલાં ત્રિગુણાત્મકમાંથી એક પસંદ કરીને આગળ જવું છે તો એ તમારા ઉપર છે કે તમારે અસંગ નામના શસ્ત્રથી છેદવાના છે તો આ અસંગ નામનું શસ્ત્ર એટલે આમ જુઓ તો અસંગ ઇઝ ઇક્વલ ટુ વૈરાગ્ય પણ આપણે જે બોલતા હોઈએ છીએ એવો વૈરાગ્ય નહીં આપણે વૈરાગ્યમાં એમ માનીએ છીએ કે બધું છોડી દેવાનું કાંઈ ખાવા પીવાનું નહીં ઓર્ગેનિક જ જમવાનું સાત્વિક સાત્વિક વાતો કરવાની એકદમ બધી શૃષ્ટુ સૃષ્ટિ બોલ્યા કરવાનું બધા સાથે હરે કૃષ્ણ હરે કૃષ્ણ એવું કર્યા કરવાનું ના ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ હું કોટ કરું પંડિત રામસુખદાસજી મહારાજ જેમનું ભાષ્ય છે એ અદ્ભુત ભાષ્ય છે બધા ભાષ્યોમાં કદાચ નંબર વન ઉપર મૂકવું હોય થરલી જાણવું હોય તો એમનું છે એમણે ત્રણ પ્રકારના વૈરાગ્ય કયા છે એ પહેલો વૈરાગ્ય એવો કહે છે કે જેમાં તમારે પોતે ધન મકાન જમીન વગેરે પદાર્થોમાંથી દૂર થવાનું છે અને એમણે બહુ સુંદર વાત કરી છે કે દૂર થાવ એનો અર્થ એવો નથી કે ખરીદવાના નથી કે એનું કાંઈ કામ કરવાનું નથી ખરીદ્યા પછી મારી પાસે આટલું છે તમને ખબર છે ઘણા લોકો લેટર પેડમાં એટલા બધા હોદ્દાઓની બાજુમાં લિસ્ટ બનાવે એ આનંદ માટે જ હોય હું આટલી જગ્યાએ હોદ્દેદાર છું તો એમ કહે છે કે એ વૈરાગ્ય નથી છો તો વાંધો નથી પણ એનું અભિમાન તો તમારી સાથે રહે તો તમારાથી એ પહેલું વૈરાગ્ય થયું નથી એમ કહી શકાય તો આ છૂટવું જોઈએ બીજા વૈરાગ્યમાં એ કહે છે કે તમારા પોતાના માતા પિતા પતિ પત્ની વગેરે બાળકો બધા જે છે ઇન્કલુડિંગ મિત્ર ઇન્કલુડિંગ પડોશમાં અમારે સોસાયટીમાં હોય તો તમારે જવું જ પડે ના એ બધું જ એમાંથી જો તમે છૂટો તો એ બીજું વૈરાગ્ય છે એમાં પણ બહુ સ્પષ્ટતા કરી છે કે પોતાના સુખ માટે અને તેમની સાથે કિંચિત માત્ર લગાવ રાખવો રાખવાનો લગાવ પણ મને સુખ મળે છે એટલો સિલેક્ટિવ થવાનું પછી ખેંચાઈ જઈને પણ આપણે જાગવું પડે હોળી પ્રગટાવે તો અમે અડધી રાત સુધી જાગીએ એ ગણતરીમાં લેવાય એટલા માટે મારે નથી કરવાનું મને મજા આવી હોળીની ઝાળમાંથી મને સરસ તાપ મળ્યો અને શાસ્ત્ર પ્રમાણે મારા શરીરને જે ગરમી મળવી જોઈએ મળી ગઈ તો હવે હું સુઈ જાઉં ઊંઘ આવે છે તો વાંધો નથી તો એ એટલા પૂરતો વૈરાગ્ય થયો મિત્ર પતિ પત્ની દરેકમાં એનો અર્થ એવો પણ થયો મહેન્દ્ર કે તમારે પતિ પત્નીને એકબીજાને છૂટ આપતા શીખવું પડે જે અત્યારના કહેવાતા મોટિવેશનલ સ્પીકરો બહુ સ્પેસ આપો સ્પેસ આપો કહે છે તો એ સ્પેસ આપવી એ વૈરાગ્ય નંબર ટુ છે હું પિક્ચર જોવા જાઉં એટલે મારી પત્નીને એ પિક્ચર ન ગમતું હોય તો પણ આવવું જ પડે એવું જરૂરી નહીં એ મુક્ત છે આ બીજો વૈરાગ્ય અને ત્રીજા વૈરાગ્યની વાત છે કે જે વાસ્તવિક વૈરાગ્ય છે પોતાના શરીરથી છૂટવાનું છે તો અહીંયા જે આપણી સાથે વાત કરેલી છે તો એ આવા અસંગ શસ્ત્ર લેવાના છે ને એનાથી તમારે ધીમે ધીમે તમારું જોડાણ છોડવાનું છે જો સાત્વિક તમારું જોડાણ રહેવાનું છે મીરાબાઈની વાત હું ને તમે બહુ સારી રીતે જાણીએ છીએ કેવી રીતે કૃષ્ણનો લગાવ થયો સાવ જુઓ તો ચમત્કારિક રીતે થયો ને આમ જુઓ તો આપણને એમ થાય કે આવી વાતમાં એને કૃષ્ણ સાથે લાગી ગયું આપણને ખ્યાલ છે સાધુ આવ્યા હતા અને એના સાધુ ઘરમાં રોજ પૂજા કરે ને એમાં એક મૂર્તિની પૂજા કરે અને મીરાબાઈએ જઈને પૂછ્યું હશે કે તમે શું કરો છો તો કે મારા ભગવાન છે કૃષ્ણની મૂર્તિ છે હું એની પૂજા કરું છું મીરાબાઈ બેસે નાનકડી ઉંમરની છોકરી છે તો એણે પછી કહ્યું કે તમે મને નીકળી જાઓ છો તો મને આ મૂર્તિ આપતા જાઓ એને કહ્યું ના એ મૂર્તિ ન અપાય એ તો મારા ભગવાન છે તે તો નીકળી ગયા ને પછી આજકાલની છોકરીઓની જેમ જ કદાચ મીરાબાઈએ થોડા કજિયા કર્યા હશે કે ભાઈ મને આ જોઈએ છીએ પણ કુણ જણે સાધુને એમ થયું જો આ જે પ્રાપ્ત થયું ને એ તમને ઈશ્વરે ગોઠવેલી યોજના મુજબ પ્રાપ્ત થયું હવે વીરાભાઈના મા બાપે પાછળ જઈને સાધુને કીધું કે ભાઈ દઈ દે ને બીજી લઈ લેજે તું કામ અહીંયા આવ્યો થોડાક વારને માથાકૂટ કરી જાશ એના કરતાં સમજી જાય ને તું તો સમજુ છો ને એ તો નથી એવું કીધું હોત તો એ ગોઠવેલું નહોતું ઈશ્વર ગોઠવેલું નહોતું આમાં એક વચ્ચે ક્યાંક શબ્દ આવે છે કે પરમ પ્રાપ્તિ માટે તમે થતું હોય કેટલું પરમ પ્રાપ્ત થાય એ સાધુને થોડા દિવસ પછી થયું એટલે હી કેમ બેક અને એણે મૂર્તિ આપી દીધી આપી દીધી એટલે મીરાબાઈને સંતોષ થયો અને એણે ભેગીને ભેગી રાખી ઉંમરથી એટલે પરણાવ્યા પરણાવ્યા તો મેવાડ ગયા મેળાવડ ગયા તો લગ્નની ભેગા ભેગા લઈ ગયા તો રાણાએ કીધું કે હવે લગ્ન થઈ ગયા તો કે ના મારા લગ્ન તો આની હારે થયા છે મેરે તો ગીરધર ગોપાલ દૂસરો ન કોઈ તો જે છૂટ્યું નહીં જે છૂટ્યું નહીં એ પરમની કોઈ યોજનાના એક ભાગરૂપે હતું તો એ વૈરાગ્યને વ્યાખ્યામાં ક્યાંય આવતું નથી ઘણા એમ કહી શકે તો તો મીરાબાઈને આસક્તિ થઈને મૂર્તિની આસક્તિમાંથી તો લપણાણા એમાં ના પડ્યા હોત તો આપણી આસક્તિ નથી એ પેલું ઉર્ધ્વ જવાની પ્રક્રિયાનો એક નાનકડો ભાગ છે જે વાત આપણને થઈ કે પરિવર્તન પુનરાવર્તન આવા ત્રણ શબ્દો આપણે બોલીએ છીએ પરિવર્તન પુનરાવર્તન અને પુનરાગમન એટલે જાણવાની આપણે એ વાત છે કે સૃષ્ટિ પ્રકૃતિ અને અસ્તિત્વ એમાં જે રોજ થાય છે તે પુનરાગમન છે પુનરાવર્તન નથી આ વાત અહીંયા એટલે માટે સમજવી જરૂરી બને કે કિશોરલાલ મસરૂવાળાએ સમશ્લોકીમાં એવું કહ્યું તેનું જગે સત્યના રૂપ ભાષે આદિ અંતે નહીં કોઈ પાયો તેને લઈ તીવ્ર વૈરાગ્ય તણી કુહાડી અશ્વત્થ આવો દૃઢ મૂળ તોડ આ દૃઢ થઈ ગયેલા મૂળિયા છે એને તમે તોડવાના છે પણ તોડવાનું એટલે શું આજની સવાર છે એ અને આવતીકાલની સવાર ડીટો ટુ ડીટો સરખી હશે એ પુનરાવર્તન હશે કે પુનરાગમન હશે કારણ કે સૃષ્ટિ છે એ પ્રકૃતિ છે અસ્તિત્વ છે એનું તો પુનરાગમન થાય રોજ નવું આવે ઈટ ડિપેન્ડ્સ અપોન યુ તમે રોજ સવારે ઉઠીને એવું બોલતા નથી પાછી એ નહીં સવાર થઈ રાત પડે ત્યારે આપણે ક્યારેય કંટાળો વ્યક્ત નથી કરતા કે ક્યાં આવી ગઈ કારણ કે પુનરાગમન છે સંસારનું ચક્ર પરિવર્તન માટે છે અને પરિવર્તનના ભાગરૂપે ઉર્જા અથવા તો આપણને મળતી હૂંફ નવા સ્વરૂપે આવે છે એ રોજ નવી છે જે વાત હમણાં મહેન્દ્રએ કરી કે સંસાર હતી ઇતિ સંસાર તો એ વહેતી નદી છે અને નદી માટેની વાત મને તમને ખ્યાલ છે કે નદીના પાણીમાં તમે ક્યારેય બીજી વાર સ્નાન કરી શકતા નથી તમે અત્યારે સ્નાન કર્યું સરયુમાં પગ મૂક્યો અને બીજી વખત પગ મૂકો ત્યારે એ સરયુ ન હોય કારણ કે આગળની સરયુ ચાલીને વહી ગઈ જતી રહી ધ મધર એમ કહે છે કે એવરી મુમેન્ટ ઇઝ અ મુમેન્ટ ઓફ ન્યૂ ડાયમેન્શન ઇન યોર લાઈફ ધો ઇટ મે બી ધ સેમ મોમેન્ટ બટ ઇટ ઇઝ નોટ ધ સેમ એઝ યુ અન્ડરસ્ટેન્ડ તમે સમજો છો એવું નથી એ નવું ડાયમેન્શન આપનારું તમારી ક્ષણ છે માટે એનો એ રીતે સ્વીકાર કરો મિત્રો ગીતાનો સાર જે જેને આપણે કહીએ એ આ અસંગ શસ્ત્ર એ છે અસંગ શબ્દમાં છે અનાસક્ત ગાંધીજીએ તો આખા ગીતાના નાનકડા ભાષ્યનું નામ જ અનાસક્ત યોગ આપ્યું પૂરા ગીતાનું ભાષ્ય ટૂંકમાં કર્યું છતાં પણ એણે અનાશક્તિ યોગ આપ્યું એમણે તારવ્યું કે સાર આટલો જોડાવાનું છે પણ સાવ ચોટી જવાનું નથી દરેક મિત્રને મળીએ ત્યારે જો જુદા પડીશું તો જ બીજી વાર મળવાની મજા આવશે એ આપણે યાદ રાખવું પડે તો એ અનાશક્તિ યોગ ગાંધીજીએ તો કમલેશભાઈ સુંદર મજાની વાત લખી છે કે આડત્રીસ વર્ષના આચરણ પછી મારું આ ભાષ્ય લખાયું છે એવું આચરણયુક્ત ભાષ્ય કદાચ વિશ્વમાં કોઈનું નહીં હોય પહેલાં હું જીવ્યો છું અને પછી એનું કામ હું અત્યારે કરી રહ્યો છું લખવાનું પણ એકદમ ટૂંકમાં મેં અગાઉ પણ એકવાર કહ્યું હતું આપને યાદ હોય તો કે ગાંધીજી પાંચમા અધ્યાય વખતે કે ગાંધીજી એટલા બધા ક્લિયર છે કે કેટલાક શ્લોકમાં એણે લખ્યું છે કે આનો અર્થ આવો થાય છે મારા મનમાં ઉતર્યો નથી તો ત્યાં એણે હથિયાર હેઠું મૂકી દીધું છે એ પણ એની અનાશક્તિ છે કે ભાઈ મારે એમાં પડવું નથી ઓકે આપણે આવીએ ચોથા વ પરમ તત પરિમાર્ગિતવ્યમ યસ્મિ ગતાન નિવર્તંતિ ભૂય તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી મેં પહેલે વખતે કહ્યું તો મારો લગાવ બહુ જ શ્લોકી સાથે છે શોધી પછી તે પદને પ્રયત્ને પહેલાં શોધવાનું છે શોધી પછી તે પદને પ્રયત્ન પદમ એવો શબ્દ પ્રયોગ છે તતઃપદમ સ્વામી શ્રી સચ્ચિદાનંદજી વાત કરે છે કે સંસારમાં પાંચ પદ છે પદમ એટલે કયું પદ સંસારમાં પાંચ પદ છે પહેલું પિતૃ પદ બીજું પતિ પત્ની પદ ત્રીજું રાજપદ ચોથું ગુરુપદ અને પાંચમું પ્રભુપદ આ જે પાંચમું છે એ પદની શોધ આપણે કરવાની છે તો શું થશે જે એમાં કહ્યું હોય પ્રમાણે જ્યાં પહોંચનારા ન પડે ફરીથી એ એવું પદ છે કે જ્યાં તમે એક વખત પહોંચી જશો તો આ સંસારમાં પાછા નહીં પડો એવું પદ તમે શોધો માતૃપિતૃ પદમાં પાછા પડવાના છો કારણ કે માતા થતી વખતે કે પિતા થતી વખતે જેટલો આનંદ હોય એ વૃદ્ધત્વમાં એ બધો આનંદ સોસરવો નીકળે છે આપણો આપણે બધાનો અનુભવ છે એટલે આપણને ઘણામાં લોકોને અફસોસ થતો ભારી કરી આખી જિંદગી ખર્ચી નાખી અને દીકરો વિદેશ જઈને બેઠો છે એવું આપણને થાય છે તો એવું પદ પ્રાપ્ત કરો કે જ્યાં ગયા પછી એનો અફસોસ તમને ન રહેતો હોય અસંગ કેળવીને પછી ઓરિજિનલ સોર્સમાં પાછા ફરો ઓરિજિનલ સોર્સ ઉધ્વ મૂલ મૂળ સોર્સ એ છે જ્યાંથી તમને સાર તત્વ શોષિત થઈને પ્રાપ્ત થઈ રહ્યું છે અને પરિમાર્ગિતવ્યમ એવો શબ્દ આમાં છે પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતાન પરિમાર પરિમાર્ગિતવ્યમ એટલે કશુંક નોખું અનોખું શોધવા માટેનો પ્રયત્ન આપણો પ્રયાસ એવો છે કે હંમેશા કંઈક નવું શોધવું છે અને શોધીને આપણે એવા પરમપદ ઉપર જવાનું છે કે જ્યાં ગયા પછી આ સંસાર નામની એની ઘટમાળ પાછી આપણને મળે નહીં આવા ત્રીજા અને ચોથા બે શ્લોકનું અર્ધઘટન છે દસ મિનિટ તમારી હા તો સંસાર વિશે થોડીક વધારે ઓળખાણ થઈ ભદ્રાઈએ જે કહ્યું એમાં એક કે સંસારમાં પાછા ફરાતું નથી પાછું આવવાનું નથી એટલે એવું થાય છે તમને કે એટલે સંસાર છે એ માંડવાનો જ નહીં કે ફરીથી અહીંયા આવા જ નહીં જંગલમાં ભાગી જવાનું કે મરી જાય તો જ એવું થાય સંસાર મેં કહ્યું ને કે અંદર છે એ અંદર જે સંસાર ચાલે છે એમાં નહીં આવવાનું જે છૂટવાનું છે એ સંસારની ગઢભાંજમાંથી સંસારની જે મુશ્કેલીઓ થઈ છે એમાંથી અને એ બધું શા માટે થાય છે તો બધાના મૂળમાં પેલા ત્રણ ગુણ છે કારણ કે નિયમ એવો છે કે જ્યાં સુધી ત્રણ ગુણની ઉપસ્થિતિ હોય ત્યાં સુધી જ કર્મના નિયમો લાગુ પડે પછી કર્મના નિયમો લાગુ ના પડે કારણ કે તમે જે કરો છો એમાં અકર્તા ભાવ છે તમે તો કોઈ ગુણ છે નહીં એટલે જે કરો છો એ કર્મ અકર્તા ભાવ એટલે કર્મ તરીકે જ કરો છો મેં કર્યું છે એટલે મને એમ થવું જોઈએ ફટ નથી કશું નથી એમાં તો એટલે સંસારમાંથી આપણે જુદા પડી ગયા બધું ચાલતું હોય એટલે લગ્ન પણ કર્યા હોય છોકરા પણ હોય નોકરી પણ કરતા હોય બધું ચાલતું હોય પણ સંસાર ના ચાલતું તો કેવી સરસ સ્થિતિ કહેવાય એટલે એમ થાય ને કહો આવું થાય તો કેવું સારું અને એ પાછું પરિચિત લોકો સાથે પણ અમે એકથી થાય કે બેથી થાય પછી તકલીફ ઊભી થાય કે બંનેને થવું જોઈએ ત્રણેયને થવું જોઈએ કેટલાને થવું જોઈએ વેલ પાછા આવતા નથી એ જે છે બોલે એટલે પાછા નથી આવતા એટલે એ તકલીફમાં પાછા નથી આવતા તકલીફ નીકળી જાય છે ક્રિયાઓ બધી રહે પણ એ તકલીફો નીકળી જાય એટલા માટે જે અસંગ શસ્ત્ર એમ કહ્યું છે અનાશક્તિના શસ્ત્રથી અસ્ત્ર નથી કહ્યું હવે શસ્ત્રને અસ્ત્રમાં તફાવત છે શસ્ત્ર છે એ હાથમાં લઈને મારવાનું હોય કુવાડી જેવું હોય અસ્ત્ર છે એ ભાલો છે ફેંકવાનો છે તમે ભાલો ફેંકો તો જેની તરફ ફેંકો છો એ ચૂકી જાય કે ચૂકાવી દેવી શક્યતા છે પણ તમારી પાસે શસ્ત્ર હોય તો તમારે જ્યાં મારવું છે ત્યાં જ મારી શકો તમે એટલે અનાશક્તિ તમે કરો કે હમણાં હું અનાશક્તિ છે એ આ ચા ઉપર રાખું અણુવ્રત બધા નાના નાના વ્રતો કરવાના હોય મહાવ્રત છે મોટા લોકો કરે નાના લોકો અણુવ્રત કરે અણુવ્રત દ્વારમાંથી પસાર થયા હશે બધા લોકો તો તમે જુઓ ચા ઓછી કરો એમાં ખાંડ ઓછી નાખો ચાની પત્તી ઓછી નાખો માત્ર પાણી પીને ચા પીએ છે એવી ભાવના કરો એમ કરતાં કરતાં જતું રહે ધીમે ધીમે કરતાં કરતાં એ આપણા હાથમાં જ છે બીજાના હાથમાં નથી તો મારે કહેવું એ છે કે અત્યારે આપણે બધાની ટેવ છે એ આઉટસોર્સિંગ કરવાની છે બધું જ આઉટસોર્સિંગ કરી દઈએ છીએ આપણે પેરેન્ટિંગ પણ આઉટસોર્સિંગ કરી દીધું છે બધાને કે તમે તમે અમારા બાળકોને બધા કરો અમે અમાર્થી નહીં થાય કે ભણવાનું છે પણ આઉટસોર્સિંગ કરી દીધું છે કે મોબાઈલવાળા ભણાવી દે સીધા કહી દે એઆઈ આવી જાય કે ચેટ જીપીટી આવી જાય તો તમારે કંઈ કરવાનું નહીં હવે પહેલાં ન્યુરોલિંક નાખી દેશે એટલે પણ નહીં કરવું પડે તો આઉટસોર્સિંગ બહુ ચાલે છે આમાં આઉટસોર્સિંગ નહીં ચાલે આમાં જાતે જ કરવું પડે અને પરિમાર્ગીતવ્યમ છે એટલે ભટકી ભટકીને માર્ગ શોધવાનો છે આને માટે વેદમાં શબ્દ ગવેષણા છે એ ગવેષણા કરવાની છે હાર્ડ ઇન્કવાયરી કરવાની છે ત્યારે એ થાય તો આટલી વાત પછી એના પછીના જે સ્ટોકમાં આવીએ છીએ આગળ એ રીતે જ ચાલે છે મેં વાત કરી એવી કે એમાં કહે છે કે શું કરવાનું હવે હવે કહે છે શું કરવાનું છે આ શબ્દો બધા વારે વારે આવી ગયા છે નિર્માન મોહ તમારે માન અને મોહમાંથી નીકળી જવાનું છે તો આ તો બધા સાંભળ્યું છે મોહ રાખ મોહ રાખ એમ આપણે બીજાને કહીએ છીએ પણ આપણે સાંભળતા નથી એટલે મારું એક વાક્ય તો હું કહેતો હોઉં છું કે કે માણસ છે કોઈ પણ આપણે લોકો એ બીજાને જે કહેતા હોઈએ એટલું જ જો આપણે સાંભળીએ ને તોય આપણે સુધરી જઈએ આથી બીજું કાંઈ કરવાની જરૂર નથી બરાબર લાગે છે કે નહીં બધી કહેતા છે નિર્માણ મોહા માનવાળું બહુ હોય છે માન તો આપવું જોઈએ ને આપણું પણ કોઈ માન રાખવું જોઈએ ને આની ગરિમા તો જાળવવી જોઈએ ને એવી કશી ગરીમા ના હોય ગરીમા છે એ તો આપણે આપણી જાતને અહમ તરીકે ઊભી કરેલી છે એ ગરિમા છે આ બધું થાય છે પેલા ત્રણ ગુણ અને વિષય એમાંથી પંચકલેશ છે અવિદ્યા મુખ્ય છે પાંચ ક્લેશ છે એમાં એમાં એક ક્લેશ અસ્મિતા છે ઘણાના નામ પણ હોય છે અસ્મિતા અહીંયા છે એક નહીં ખબર નથી મને પણ અસ્મિતા બહુ ખરાબ નામ છે આવું કેવું પણ અત્યારે ખરેખર ખબર છે કે કોઈના નામ વિશે ટિપ્પણી ના કરી શકે મારા પર કેસ થઈ શકે એટલા બધા નામ આપણે નામરૂપ જૂજવા પણ અત્યારે નામરૂપ પૂજવા થઈ ગયું છે બધા પૂજે છે કોઈના વિશે કશું કહી શકાય નહીં કોઈ જાતિ વિશે ટેક્સ્ટબુકમાં લખી શકાતું નથી કવિતામાંથી શબ્દો બદલી નાખવા પડે છે તો ધૂળો નામનો વાણીઓ પેલો છે ને વાણીઓ શબ્દ ટેક્સબુક વાળા કઢાવીને વાણીઓ શબ્દ નહીં વપરાય કે પહેલાં લેખો તો કે હશે ત્યારે હવે ના વપરાય તો આપણે આપણા નામથી આપણી અટકથી આપણી જાતિથી એટલા બધા બંધાયેલા છીએ કે એના વિશે કોઈ કરે તો તરત આ પેલી કૂતરાની પૂંછડી ઉપર પગ મૂકો હોય ને જેમ કરડવા દોડે એમ દોડીએ છીએ કે તું અમારે બ્રાહ્મણ વિશે કે રાજપૂત વિશે કે આના વિશે કે તું કહે જ કેવી રીતે શકે અને હવે તો માત્ર પુરુષો સ્ત્રીઓ નહીં પુરુષો સ્ત્રીઓ છે પુરુષને સ્ત્રી બંને છે તેવા બેમાંથી એ કંઈ નથી એવા લોકો એલજી વાળા બધા લોકોને એવું છે કે મારા વિશે કંઈ કહેવાનું નહીં તો કેટલો બધો અસ્મિતાને જાળવી રાખવા માટે આખું જગત પ્રયાસ કરે છે એવી સ્થિતિમાં અત્યારે આપણે છીએ ત્યારે આપણે આ ગીતાને સાંભળી રહ્યા છીએ અત્યારે એટલે એમાં આપણે ફસાઈ જતા હોઈએ છીએ આ બધું કરવામાં જો કોઈ આપણને માન ન આપે તો શું વાંધો છે હું એટલે તમને જો હું હોય તો માનની જરૂર પડે ને હું નથી તો માનની જરૂર નથી આપણે કહીએ ખરા કે અહંકાર ઘણા બધા એકબીજાને કહેતા હશે ઘરમાં તમારામાં અહંકાર બહુ છે પણ એ તો એને પેલા સામેવાળાને છે એટલે લાગ્યો નથી લાગે જ નહીં એને પડઘો ત્યારે પણ એક દિવાલ હોય તો નહીં તો પડઘો પડે કેવી રીતે ઓકે તો નિર્માણ મોહા જીતસંગ દોષા સંગ દોષા એટલે અશક્તિથી દોષ થાય છે એ બધા દોષ છે એને જીતી લેવાના છે એટલે પહેલાં ત્રણ ગુણ સાથે અને આની સાથે મોહ થાય ત્યારે મગજ ઉપર એક છારી બાજી છે એટલે તમને દેખાય નહીં જેમ મો તે પડે એમ મોહ ઉતરાવો પડે એવું થાય અધ્યાત્મ નિત્ય એટલે નિત્ય અધ્યાત્મમાં રહેવું એટલે શેમાં રહેવું અધ્યાત્મમાં રહેવું એટલે એની બડી તો કહેશે અધ્યાત્મ હા એ જ સ્વભાવ છે સ્વભાવ છે એ જ એ જ છે એ છે મતલબ કે પાંચમાં સાતમાં સાતમા ધ છે કે સ્વભાવ છે એ જ અધ્યાત્મ છે અગત્યનો સ્વ છે કે અધ્યાત્મ બહાર નથી આપણી અંદર છે અને આપણે જઈએ છીએ મંદિરમાં કે ગીતા સાનિધ્યમાં તો હમણાં જે આગળ કહ્યું હતું કે આટલું જણાય એને પણ વેદ જાણી લીધો છે આટલું જ એટલું જ જાણી લીધું પછી બધા ઉઠીને જતું રહેવું જોઈએ પછી બેસવાનો કોઈ અર્થ નથી જાણી લીધું હોય સેશન કેન્સલ કરશો ભલું થયું ભાંગી અધ્યાત્મ અધ્યાત્મનિત્યા જે સ્વ છે સ્વભાવ આપણો ભાવ કયો છે એના ઉપર આપણે જાતે કામ કરવાનું કે ભાવ બહારમાં રહે છે અંદર રહે છે જે તત્ છે જે તત્ની વાત કરીએ ને આપણે ઓમ તત્સત કે તત્ એટલે તે એનું નામ નથી કોઈ અને તત્સત કહીએ ત્યારે એ તત્ની વાત કરીએ ત્યારે ત્રિમૂર્તિની વાત છે આમ તો બેઝિકલી આમાં પણ અધ્યાત્મમાં તત્ એટલે તે અને છેલ્લો તમે જ્યારે આટલું કહો કે અહમ બ્રહ્માસ્મી તો હજી તકલીફ છે આટલું કહેવાય અમે કે જે અહમ છે અને બ્રહ્માસ્મી એમ કહો છો પણ છેલ્લું છે તત્ હું પણ નથી એટલે એ છેલ્લે એ તથ છે એટલે આ ધેટનેસ છે એ ફોટોનમાં પકડાયેલી છે ફોટોન જે છે ક્વોન્ટમ વાંચવાથી એ બધું વધારે ખ્યાલ હોવું છે કોઈ કરતા હોય કામ તો વિનિવૃત્ત કામ આ ન જોઈએ દ્વંદી વિમુક્ત સુખ દુઃખ સંજ્ઞ એટલે સુખને દુઃખને દ્વંદને બધા છે એમાંથી છૂટી જવું જોઈએ કે એવું સહેલું છે કે ભાઈ સુખ દુઃખને ને શું છે એમ પણ હવે સહેજી દુઃખ તો નથી ઓછી કોઈ જાડું કે પાતળું હોય તો એમ થાય કે આવી જિંદગી હોય એક દિવસ બે દિવસ સરખું ના મળે કંઈક મીઠું વધારે થઈ જાય કે કંઈક બળી જાય તો ઘણા લોકો મારામારી કરે છે મારી નાખે છે ત્યાં સુધી પહોંચી જાય છે તો એ સ્વભાવમાં નથી રહ્યા એ ગચ્છંતી અમૂઢ પદમ અભિયમ તો જે આવા છે અમૂઢ લોકો છે મૂઢ છે મોહ પરથી બને જે લોકો અમૂઢ છે મોહ વગરના છે એ લોકો છે એ આવા દ્વંદય મુકતા હોય સુખ દુઃખ છે એનાથી અસંગતવાળા હોય એવા લોકો ત્યાં પહોંચે છે તો બધું જાણીતું હતું અને ઘણું બધું આમાં હતું એ પણ આની અંદર જ્યારે કહ્યું હતું કામ રાગ દ્વેષ કામ મૂળ ત્રણ વસ્તુ છે એક તો તાદાત્મ્ય હોય આપણી આપણી કામ કામનાઓ હોય અને મમતા આ ત્રણ ત્રણ છે આપણને નડતા હોય છે કામના મમતા અને તાદાત્મ્ય આપણે કંઈક કરીએ તો મેં કર્યું મારા વગર થાય નહીં અથવા એ હું જ છું શરીરે હું જ છું આ પદ એ હું પ્રોફેસર એટલે હું પ્રોફેસર એમ પ્રોફેસર તો જુદી હું ખાલી મને મારી ઉપાધિ છે એમ ઈશ્વરને પણ ઉપાધિ છે ઈશ્વર છે એ સોપાધિક કહેવાય છે એને માયાની ઉપાધિ છે ઈશ્વરને એ ઉપાધિ વગરનો નથી ઉપાધિ વગરનો તો તત્ એક જ છે કે જેને બીજું કાંઈ છે નહીં એ તો તાદાત્મ્ય ન હોય મમતા મમતા ન હોય મમતા નામ હોય મમતા સમતા નામો છા રાખે છે લોકો મમતા રાખે છે સમતા નામ બહુ સાંભળ્યું નથી ભારતમાં એ સમતા પાર્ટી અને છે એ કામના કામના જાત જાતની એસણા છે લોકો હોય વિતેષણા હોય પુત્ર બધી એસનાઓ વાત થાય છે એવી ઈચ્છાઓ હોય આ બધું આપણને હેરાન કરે છે પણ હવે સારું લાગે કે છૂટી જાય તો પણ છૂટી જાય કંઈ પેસિવ વોઇસ નથી એક્ટિવ વોઇસ છે છૂટી જાય એટલે એની જાતે હું કાંઈ ના કરું એ મારાથી છૂટી જાય તો એવું નથી આ સાત પાંચ ઉપર આવું હા જલ્દી મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતનઃ મન સષ્ટા નેન્દ્રિયાની પ્રકૃતિ સ્થાની કરશતી બહુ નાનો અને મહત્વનો શ્લોક છતાં તરત જ સમજાઈ જાય એવો શ્લોક છે મારો જ અંશ સંસારે છે અને જે મારો અંશ છે એ જ સનાતન છે જીવભૂત સનાતનઃ આ સનાતન એટલે નિત્ય નૂતન છતાં જૂનું આપણે ત્યાં ત્યાંના સનાતન શબ્દ ઉપર બહુ મોટા પરિસંવાદો ચાલે છે સનાતન કોણે કહેવું ને કોને ન કહેવું પણ એ તો એની સાથે આપણે ધર્મ શબ્દ જોડીએ છીએ એટલે મુશ્કેલી છે સનાતન શબ્દ પોતે સમજી લઈએ તો એની સાથે જે જોડાય તે સમજાઈ જાય સનાતનનો અર્થ એવો છે કે નિત્ય નૂતન છે છતાં જૂનું જ છે બીજા શબ્દોમાં કહે તો હમણાં મેં થોડી વાર પહેલાં કહ્યું વહેતી નદી છે સનાતન હોવું વહેતી નદી અત્યારે છે તે હવે નથી અથવા તો હજી આગળ જઈને કેવું હોય તો એક પ્રવાહી પરંપરા છે એટલે મારો અંશ છે એ સંસારમાં જીવરૂપ બનીને આવ્યો છે અને એ જ સનાતન છે આવું ભગવાન કહે છે અને સાથે એમ કહે છે કે એ જ પ્રકૃતિમાંથી ખેંચીને તમને આ રીતે લઈ આવે છે જે તમે નીચે શાખાઓ તરફ ભાગો છો તો એ જ તમને પ્રકૃતિમાંથી ખેંચીને લઈ આવે છે પણ એમાં મૂળ કામ કોણ કરે છે પાંચ ઇન્દ્રિય અને એક મન ઇન્દ્રિયો એવી મૂકેલી છે હવે એ પણ ભગવાને જ મૂકેલી છે એટલે ખરેખર બીજી કોઈ ચિંતાનો વિષય નથી આ બધું નિર્માણ એને કર્યું છે કર્યા પછી શું ગડબડ થઈ છે તે સમજાવે છે અને ગડબડમાંથી કેમ નીકળવું એ પણ આપણને ઉપાય એ જ દેખાડે છે આ સનાતનતા છે કે જે ગડબડનો સર્જક છે એ જ આપણને ગડબડમાંથી નીકળવાના માર્ગો બતાવી રહ્યો છે તો બધી ઇન્દ્રિયો મને તમને ખ્યાલ છે કે રાત્રે સૂઈ જાય છે પણ મન નામનું જે તત્વ છે એ રાત્રે જાગતું હોય છે તો આ જાગતું મન છે એ મૂળ મહત્ત્વનું કામ કર્યા કરે છે અને એ આપણને જેમાં જે જોવું જોઈએ તે નથી જોવા દેતો ન જોવું જોઈએ તે જોવા દે છે બરાબર ઘરેણામાં સોનું છે છતાં આપણે ઘરણેને જ સોનું માનીએ છીએ મને તમને ખ્યાલ છે કે તણખો છે તણખો જર્યો તો તણખો છે એની બહુ ઓકાત નથી પણ એ તણખાને અગ્નિ સ્વરૂપે જોવાનું આપણને શીખવ્યું છે કે શું છે એમાં તો કેનો અગ્નિ છે એ શાશ્વત છે એ સનાતન છે ઇટ ઇઝ ધેર તમે બહુ નાની વસ્તુ જુઓ છો પણ મૂળ તો એની અંદર અગ્ન અગ્નિ છે લાકડું બળ્યું એટલે કોલસો થયો કોલસો ઠર્યો તો રાખ થઈ પણ આ બધાની અંદર મૂળ તો પાછો અગ્નિ જ છે એટલે તમે મૂળ જે સનાતન છે એના સ્વરૂપો બદલાણા પણ અલ્ટિમેટલી તો એનું કામ મૂળ તત્વ સાથેનું જોડાયેલું રહ્યું અને એટલા માટે બહુ ચોખ્ખી વાત કરી કે તમને પ્રકૃતિ તરફ ખેંચી જવાનું કામ મન અને પાંચ ઇન્દ્રિયો કરે છે મને આપણને પાંચ ઇન્દ્રિયો વિશે ખ્યાલ છે કે એણે ઇઝીલી જે એ કામ કરવું પડે એ કરતી રહે છે એને સંસાર સાથેનું બંધન જ એનું છે આપણી પાંચ ઇન્દ્રિયો બંધ થઈ જાય તો સંસાર નામનું તત્વ અંદર કંઈ બહાર રહેતું નથી પણ એ એમનું આયોજન છે કે એની સાથે લગાવ રહે છતાં સાત્વિક રહે હમણાં જે વૈરાગ્યની વાત કરી એવું વૈરાગ પ્રાપ્ત કરતાં કરતાં એની સાથે આપણે જીવીએ આઠમો શ્લોક બહુ સુંદર શરીરમ યદવાપ નહોતી યાર પ્યુત કામતી સ્વરઃ ગૃહિત્વૈતાની સંયાતી વાસયાત બહુ જ ટૂંકો અને મહત્વનો આ શ્લોક છે જેમ વાયુ ચાલે એની સાથે સુગંધ જાય ગંધ જાય આપણને ખ્યાલ છે કે છેક ત્રીજા રૂમમાં અગરબત્તી કરી હોય તો નીચે સુધી કોઈ પૂછે કે આ ક્યાં અગરબત્તી કરી છે અગરબત્તીએ તો માત્ર જલ્દી જવાનું જ કામ કર્યું છે પોતાની ખુશ્બુ છોડી જવાનું કામ કર્યું છે એને વહી જવાનું કામ તો પેલો વાયુ કરે છે એમ જેમ વાયુ લઈ જાય એમ કોઈ પણ બાબત કોઈપણ વસ્તુઓ એના નીજના સાથમાં ભેગી ભેગી ચાલતી થાય છે એટલે તમે એક વસ્તુ વાત કરી તો એ એક વસ્તુને આગળ વાવાનું કામ બીજી ઇન્દ્રિય દ્વારા થતું રહેતું હશે અને એટલા માટે એવું કહ્યું કે આ શરીરનો સ્વામી જ્યારે શરીર પ્રાપ્ત કરે છે ત્યારે કે શરીર છોડી જાય છે ત્યારે આ જરા સમજવા જેવો મુદ્દો છે ત્યારે જેમ વાયુ પુષ્પની સુગંધને લઈ જાય છે તેમ શરીર ઇન્દ્રિયોને સાથે લઈ જાય છે આ થોડોક એટલા માટે ડેલિકેટ મુદ્દો છે કે આપણે એમ કહીએ છીએ કે માણસનું શરીર છૂટે પછી કંઈ ભેગું હોતું નથી જ્યારે અહીંયા એવું કહે છે કે ના ના જેમ જેમ શરીર વિકસે છે એમ એમ ઇન્દ્રિયોનો ઇન્દ્રિયો પોતે વૈભવ ભોગવવા માટે તત્પર થાય છે પણ આપણે જન્મીએ છીએ ત્યારે કેટલીક બાબતો આપણે જાણીને જન્મીએ છીએ દાખલા તરીકેનું ઘણું ઉદાહરણ આપ્યું છે વિસ્તૃત હું નહીં કરું અત્યારના સમયના અભાવે પણ આપણે જન્મ લઈએ કે તરત જ અમુક બાબતો આપણી મેનેજ કરીએ છીએ કોઈ શીખવતું નથી સમય થાય એટલે સ્તનપાન કરવાનું આપણને કોઈ શીખ્યું નથી નથી તો માને કોઈ શીખવ્યું નથી કોઈ બાળકને શીખ્યું છતાં બાળક એમાં એડજસ્ટ થઈ જાય છે ધીમે ધીમે કરતાં એને વિકસતા જવું તો હમણાં જે ત્રણ શબ્દો કયા મહતા મમતા અને કામના એ ત્રણ જે બાબતો છે એ થોડી ઘણી આપણે નવ મહિનાના ગર્ભકાળ દરમિયાન ભેગી જોડતા આવ્યા છીએ અને જોડતા આવ્યા છીએ એ આપણને આવીએ ત્યારે શીખેલી હોય છે હું ઘણી જગ્યાએ એવું ઉદાહરણ આપતો હોઉં છું કે તમે કલ્પના કરો કે કોઈ બાળકને જન્મ્યા પછી કહેવું નથી પડતું કે આ તારી માં છે બાજુમાં ઊભી માસી છે જરાક ઓળખી લે બે ચાર વખત લખવું પડે તો હોમવર્ક કરી લે ભૂલ કરતો નહીં નથી કરવું પડે બાળક રડે અને કેટલાય બહેનો પુષ્કળ પ્રયાસ કરે પણ એ છાનું ન રહે પણ માના હાથનો સ્પર્શ થાય અને છાનું રહી જાય દેટ મીન્સ કે જેનો મને નવ મહિના બહુ સરસ હૂંફ મળી છે એ હાથ આ લાગે છે એવી સમજ આપણે માનીએ કે ન માનીએ ડેવલપ કરીને આવ્યું છે રડવાનું શીખવું ભૂખ લાગી છે તો શું કરવું આ લોકો મારા તરફ ધ્યાન નથી દેતા તો શું કરવું આ બધી જ બાબતો એને કોઈ શીખવતું નથી છતાં જ એમ પહેલો એમ કહેવાય છે કે આગલો જન્મ તમારો પૂરો થતો હોય ત્યારે જે શરીર છોડ્યું છે તેની વાસના તેના સારા ખરાબ કર્મો એ બધું તમે નવું શરીર ધારણ કરો ત્યારે ભેગું આવે છે અહીંયા એક પ્રશ્ન છે જેની અમારે બહુ ચર્ચા થઈ પણ અત્યારે નહીં કરું કે આ પુનર્જન્મની વાત છે શું છે કે અજન્મની વાત છે ખ્યાલ નથી પણ એટલું મારું તારતમ્ય એવું છે મારા રિસર્ચના આધારે કે જેવું માતાના ગર્ભમાં ફલિતાંડ બને અને ફિઝિકલી બાળક જન્મે એ વચ્ચેનો જે ગાળો છે એ દરમિયાન જે બધું એને મળ્યું છે એટલો તો પૂર્વજન્મ છે જ ભૌતિક સ્વરૂપે બહાર આવ્યું એ પહેલાં જેણે પ્રાપ્ત કર્યું છે એટલો તો પૂર્વજન્મ છે જ પૂર્વ એટલે જે જન્મ્યું નથી તે પહેલાં આપણને ખબર છે કે માતાને આમ કરવું જોઈએ આમ ન કરવું જોઈએ આવું ખાવું જોઈએ વાતાવરણ સ્વસ્થ રાખવું જોઈએ હસતા રહેવું જોઈએ કારણ કે આ બધું અંદર જાય છે ને ઇટ ઇઝ ટ્રુ કે બાળક મા પાસેથી જ પોષણ મેળવે છે ઉત્સર્ગદ્રવ્યો બહાર આવે છે બધું થાય છે તો એ જે ઘડાણું છે એ જન્મતા વેત અમુક પ્રક્રિયા પોતાની મેળે કરે એનું કારણ છે ને એનું પ્રૂફ છે કે આગલા શરીરે છોડ્યું હતું એમાંની કેટલીક બાબતો અત્યારે લઈને આવ્યું એટલા માટે કહ્યું તેમ દેહી ગ્રહે આ સૌ ધારતા છોડતા તનુ તેવી જ રીતે કોઈ પણ નવો દેહ આ ગ્રહણ કરે છે જેમ સસરતી સંસાર એમ કહ્યું એમ શરીરની વ્યાખ્યા પણ ખબર છે શિર્યતે ઇતિ શરીર જે ધીમે ધીમે કરતાં નાશ પામે છે એ શરીર છે પણ એ નાશ પામવાની સાથે જ એ વિસ્તૃત વાત છે કે એ કારણ શરીર છે એ લિંગ શરીર છે કે સ્થૂળ શરીર છે આ વિસ્તૃત જાણવું પડે અત્યારે એની ચર્ચાને સ્થાન નથી એટલે છોડું છું મહેન્દ્ર એટલે સારા શિક્ષકો હોય તો કોર્સ પૂરો ના થાય સારા એટલે વિષયનું આમ ડાયગ્રેશન કરીને બહાર જતા હોય પણ ચાલે પણ આ બધા કે એના ઉપર મારો ટાઈક એવો છે કે ઇન્દ્રિયો બધી જે રહી જાય છે કહ્યું સાથે લઈને જાય છે ને પાછી આવે છે તો એમાં પુનર્જન્મ એ માણસનો જ પુનર્જન્મ એવું નહીં ઘણા એવું માને છે કે આપણે માણસ તરીકે જન્માતા ગયા ગયા ભાવમાં પાછા બીજો માણસનો જન્મ ત્રીજો જન્મ એવું નહીં આખી જે ઉત્ક્રાંતિ છે એ ઉત્ક્રાંતિના જન્મો છે કે આપણે બધા પહેલાં પાણીમાં હતા માછલી થયા અને જે દશાવતાર છે એ બધા અવતારો થયા એ દરમિયાન આપણે જે જે થઈને આવ્યા છીએ એ બધા અત્યારે આપણામાં છે જો કોઈ સાયન્સવાળા કે એમાં હશે તો એને ખબર હશે કે બધા ડીએન આપણામાં હોય છે ને કે ચિમ્પંજીના અઠાણું ટકા છે વંદાને એંશી ટકા છે કૂતરાના સાઠ ટકા છે આપણે અત્યારે આપણા બધામાં અને એટલે એ એ બધા આપણે ઇન્દ્રિયો છે એ આપણી સાથે આવી છે એ બધી જ ઇન્દ્રિયો એટલે એ આપણે ઉગાડવાની છે પ્રાણી તત્વ એમાંથી જે બહાર કાઢવાનું છે હજુ તો કેટલા બધાને એવું કહેવાય છે કે હજુ આપણે વીસ ટકા મનુષ્ય છીએ એંસી ટકા તો હજી પ્રાણીના તત્વો બધા ચાલે છે અને આપણે બધા જ્યારે કોઈને કહેતા હોય ત્યારે બે વખાણ પણ થાય ને ટીકા પણ થાય કે અને આંખો ગીધ જેવી છે તો એ ગીધની ઇન્દ્રિય આપણી પાસે છે એ પુનર્જન્મ છે પહેલા આપણે કોઈ સમય હાથી હતા કે બીજા એવા કોઈ હતા કે કોઈ એવું હોય કે સૂંઘી લઈશ તો કીડી જેવો છે કે હાથી જેવો છે કોઈ બધાને બહુ કરડતો હોય કે તરત વડચકા ભરતો હોય તો કૂતરા જેવો છે પડો રે તો અજગર જેવો છે બધી ઇન્દ્રિયોની વાત આવે છે આપણામાં અને તમારા ઘરમાં પણ તમને હશે કે કઈ કઈ ઇન્દ્રિયોવાળા આપણી સાથે જીવે છે અને કહેતાય હશે ઘરમાં સરખામણી કરીએ ત્યારે એનો જ ઉપયોગ કરીએ રૂપકોનો જ આવો ગધડા જેવો છે ને ઘોડા જેવો છે માણસોની સરખામણી કરતા જ નથી હજુ તે તો એ છે એવી રીતે આપણામાં આવે છે એ બધાને પાછી ગાળવી પડે એમાં મુશ્કેલી પડે એટલે જે વ્યવસ્થા એવી છે કે ઈશ્વર છે એ આમાંથી જેટલું આપણે ગાડી લીધું હોય જેટલા સ્વચ્છ થયા હોય એ રીતે પાછી બીજી ભોગ યોનીમાં મોકલે ત્યાં પાછા આપણે જે કંઈ કરીએ ને પાછા પોતાની પાસે થોડો વખત રાખે પરગેટરીમાં શુદ્ધિકરણમાં અને ત્યાંથી પછી પાછા બીજો મનુષ્ય જન્મ ક્યારે આવે ખબર નહીં એનું એવું કંઈ હોતું નથી કે ક્યારે આવે એ તો એમાં પાછા તમે પહેલાં ઉપર જવાળા કર્મો કરો એમ કરતાં કરતાં સુધારો થાય મેળ પડે સમાળ થઈ ગયો છે મહત્ત્વનું એ છે કે મહત્ત્વનું એ છે કે શક્ય છે આ આ સિસ્ટમ પ્રમાણે આ સિસ્ટમ પ્રમાણે પણ છેલ્લું વાક્ય કે જેને ગીતા સમજ્યા ન હોય એને ના થાય આ બધું એ છૂટે નહીં એ પણ છૂટી શકે એના માટે ગીતા અનિવાર્ય છે એવું નથી એટલે એ પણ આની અંદર ઇનબિલ્ટ છે એ જોશું પછી ક્યારેક થેન્ક યુ સંભળાશે 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 રિપીટ કરશો રેકોર્ડિંગ ઓકે સોરી સોરી મનઃ ષ્ઠાની ઇન્દ્રિયાણી તો ષ્ઠાની કીધું એટલે છ તો પાંચ ઇન્દ્રિયનો ખ્યાલ છે પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય તો અહીંયા છ એટલે કઈ વાત કરી મન મનને છઠ્ઠી ઇન્દ્રિય કહેવાય છે ઓકે અને એ આખા શરીરમાં વ્યાપ્ત છે અને બધી ઇન્દ્રિયો છે મનને વશ છે એટલે મન છે એને કંઈ મનને મજબૂત કરો મન સંકલ્પ વિકલ્પ બે કરે પણ આપણે ત્યાં વિકલ્પ વિકલ્પવાળું મન હોય છે સંકલ્પ કરવાળું મન છે એનો ફાયદો ઉઠાવી અને આગળ જઈ શકાય નેક્સ્ટ ટાઈમ વાત કરશું એની